મોટા છે, અમિતાભ બચ્ચનનું ઘર, પછી શાહરૂખ ખાનનું ઘર જુહુમાં છે, અક્ષય કુમાર, ઋતિક રોશન, શિલ્પા શેટ્ટી, આલિયા ભટ્ટ, હોટેલ ઓબેરોય છે ને જબરજસ્ત, અને એની એસઆઈ મને જાણતા. યે લેફ્ટ સાઈડ મેં હે હોટેલ તાજ, જિસકા બેઝિક રૂમ કા કિરાયા કિતના હૈ પતા હૈ પર નાઇટ કા? તર અપને એક્ઝિટ સામને હે ગેટવે ઓફ ઇન્ડિયા, જબરજસ્ત મેટ્રો જાય સાઈડમાં જો, અંધેરી પશ્ચિમ, આ લેફ્ટ, છત્રપતિ શિવાજી મહારાજ, જો છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક, ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું ભાઈ લેફ્ટ સાઈડ. ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, પેલી સાઈડ જો વોલીબોલ ચાલે છે, ક્રિકેટની બેટ. અને આ સિદ્ધિવિનાયક મંદિરનો મેઇન ગેટ છે, અહીંયાથી એન્ટ્રી છે, આગળ મોબાઈલ ને બધું એલાઉડ છે ને કેમેરા. શું લોકેશન લાગે ભાઈ, જબરજસ્ત જો, ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાય છે બસ, અને ગાડીઓ અને ટ્રાફિક. અમારી સામે બિલ્ડિંગ તો જો કેટલી ખતરનાક દેખાય છે, બહુ ટ્રાફિક છે ભાઈ, જેમ તે મુંબઈનો ટ્રાફિક ભાઈ 100% વાત સાચી જ છે. મુંબઈનો ટ્રાફિક, મુંબઈની ગાડીઓ અને સામે બિલ્ડિંગો જો, લેફ્ટ સાઈડ જો, રાઈટ સાઈડ જો, બસ મુંબઈની બિલ્ડિંગો જ દેખાય છે. બિલ્ડિંગ, ઓવરબ્રિજ, કંઈક કામ ચાલતું હોય કોઈક જગ્યાએ ભાઈ, કન્સ્ટ્રક્શનનું કામ હોય, બ્રિજ બનતું હોય, બનાવવું જ પડે ને, કેમ શું કરે યાર, કેમ કે ટ્રાફિક તો જો અને બિલ્ડિંગો જો, ઊંચી ઊંચી બિલ્ડિંગો. અહીં મુંબઈમાં ભાઈ પાર્કિંગના પ્રશ્ન બહુ છે ભાઈ, પાર્કિંગ તમે બાઇક સાચવીને મૂકજો ભાઈ, મને પહેલાં જ વોર્નિંગ આપી હોટલના રિસેપ્શન પરથી, મને વોર્નિંગ મળી કે તમે બાઇક સાચવીને મૂકજો ભાઈ, તમે જ્યાં બી જાઓ બેગ સાચવીને મૂકજો, બિકોઝ પાર્કિંગ છે ને, જો નો પાર્કિંગમાં ગાડી મૂકી દીધી તમે તો ભાઈ તમારે મુંબઈ આરટીઓમાં તમારે ધક્કા ખાવાના મુંબઈ કોર્ટમાં. મેં કીધું નાના નાના પીએન પાર્ક હશે તો આપણે પીએન પાર્કમાં સેફ બાઇક મૂકીશું, અને ઇનલીગલ જગ્યાએ ગાડી પાર્ક કરીએ નહીં, ગાડીના ડોક્યુમેન્ટ બધા કમ્પલસરી રાખવાના, હેલ્મેટ તો કમ્પલસરી જો ભાઈ, હેલ્મેટ જો, બગલે ગમે તેટલી બાઇક હોય બધા જ હેલ્મેટ પહેરે જો. એક આ ભાઈ જો આગળ, હા આગળ ત્યાં જઈ જો, જુઓ છો કોઈ જગ્યાએ તમને હેલ્મેટ વગર નહીં જોવા મળે, અને ગાડીમાં કમ્પલસરી સીટ બેલ્ટ. એટલે મુંબઈ ભાઈ બહુ આગળ, એમને એમ થોડું છે યાર, જો એ સામાન્ય માણસ કમ ના, હવે 2 કિલોમીટરના કામથી કમ ના નીકળી જાય, પણ હેલ્મેટ કમ્પલસરી એવું. અને મને ગમે એ વસ્તુ, સેફટી ફર્સ્ટ. આપણો તો કોઈ પ્રશ્ન નહોતો હેલ્મેટ વગર તો, આપણે ગોપ્રો ટચ થવાનો નહોતો. જબરજસ્ત ભાઈ, હા જબરજસ્ત બોમ્બે, ઓહો હો, જો સામે ફરી બિલ્ડિંગ આવી ગઈ, જબરજસ્ત જો, એના જ વ્યૂના પૈસા વસૂલ છે ભાઈ. મેં અહીંયા છે ને હમણાં હોટલ રિસેપ્શનમાં પૂછ્યું કે સિદ્ધિવિનાયક કેટલા કિલોમીટર છે, તો કે દાદરમાં છે અને આપણે કાંદીવલીમાં રોકાયા છે એમ. આપણે તમારી હોટલ કાંદીવલીમાં છે અને દાદર મંદિર, આપણે સિદ્ધિવિનાયક મંદિર તમારું દાદરમાં છે, તો કે 20 કિલોમીટર અહીંયાથી છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, 20 કિલોમીટર એટલે 20 મિનિટનો રસ્તો એમ, હું થોડું ઓવર કોન્ફિડન્સમાં હતો. તો પેલો ભાઈ કે ભાઈ એ ગુજરાત નહીં, એ બમ્બઈ, એ બમ્બઈ, ઇધર 20 કિલોમીટર જાણા હો તો 1.5 ઘંટા લગતા હે. મને બોલા ક્યાં બાત કર રહે હો, તો કે 1.5 ઘંટા સે ઉપર લગ જાય કે આપકો. મેં બોલા બાત સહી હૈ, ઉનકી બાત સહી હૈ, દેખ લિયા મેને અભી, ક્યુંકિ ઇધર ટ્રાફિક એસા હે ના કે કોઈ ચાન્સ નહીં કે ઇઝીલી હમ લોગ નિકલ સકતે ઇધર સે. અને 14 કિલોમીટર 48 મિનિટ દિખા રહ્યા હૈ, 20 કિલોમીટર 1 ઘંટા 50 મિનિટ, 1 ઘંટા 25 મિનિટ દિખા રહ્યા હતા, અભી દિખા રહ્યા હૈ 14 કિલોમીટર 48 મિનિટ, અને આપણે 15 કિલોમીટર 15 મિનિટ પાર કરી દઈએ. મુંબઈ છે ભાઈ મુંબઈ, અહીં બધા તેમના સપના પાછળ દોડે છે હરમાં ઉઠીને જો, કંઈ નહીં આપણે પણ બધી ઈચ્છા થશે પૂરી, તમારી મારી બધાની થશે ઈચ્છાઓ પૂરી, મહેનત ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો. જબરજસ્ત મેટ્રો જાય સાઈડમાં જો, અંધેરી પશ્ચિમ, આ લેફ્ટ સાઈડ મેટ્રો અને આ બાજુ આખા ગામનું ટ્રાફિક ભાઈ. એટલે મુંબઈ વાળા છે ને મુંબઈ લોકલ કાં તો લોટે આ મેટ્રોમાં જવાનું વધારે પસંદ કરે જો. ઓવરબ્રિજ પર છે અમે લોકો અત્યારે, જો સામે એક મેટ્રો ઊભી છે અને આગળ ટ્રાફિક તો ભાઈ ખતરનાક છે, અને શું સામે એક મેટ્રો દેખાય છે. આ રહી છે એક મેટ્રો, અરે બહુ જોરદાર દેખાય છે ભાઈ મેટ્રો. અમે દિલ્હી મેટ્રો બેઠા, દિલ્હી મેટ્રો છે ને ત્યારે અમે લોકો ટ્રાય કરી દો. આ ખાલી ઊભી રહી છે, ખાલી છે ભાઈ દિલ્હી મેટ્રો, મુંબઈ મેટ્રો ઉપર અત્યારે જે છે ને બીજી ગઈ છે, આ ખાલી છે. મારી સામે લેફ્ટ સાઈડ દેખાય છે જે મહારાણા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ જુઓ ભાઈ, આ લેફ્ટ સાઈડ જુઓ તમે,
જબરજસ્ત મોટી મૂર્તિ છે લેફ્ટ સાઈડ. છત્રપતિ શિવાજી મહારાજો, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું ભાઈ લેફ્ટ સાઈડ છે ને, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ છે ભાઈ. અને જબરજસ્ત બહાર મૂર્તિ છે અને અંદર લેફ્ટ સાઈડ એરપોર્ટ પર રસ્તો જાય છે. મુંબઈ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાય છે. અને ભાઈ ટ્રાફિક તો યાર અત્યારે જે મારી સામે છે ને તે શિવાજી પાર્ક છે, શિવાજી પાર્ક ગ્રાઉન્ડ. ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, પેલી સાઈડ જો વોલીબોલ ચાલે છે, ક્રિકેટની પ્રેક્ટિસ ચાલે છે, સામે ક્રિકેટની પ્રેક્ટિસ ચાલે છે. અને આની એક્ઝેક્ટ સામે છે સીલિંગ, સીલિંગ બ્રિજ ને તે. અને આપણે લેફ્ટ સાઈડ જવાનું સિદ્ધિવિનાયક માટે, આગળથી લેફ્ટ સિદ્ધિવિનાયક છે. શિવાજી પાર્ક બોમ્બેમાં ફેમસ છે, મતલબ ગ્રાઉન્ડ છે તે શિવાજી પાર્ક ગ્રાઉન્ડ. આપણે લેવાનું છે લેફ્ટ, લેફ્ટમાં છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર. શ્રી ગણેશાય નમઃ. એટલે આપણે આજના વ્લોગનો શુભારંભ કરીશું શ્રી ગણેશના મંદિરથી. તો આ આપણી સામે આવી ગયું છે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર. આ ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે છે ને પાર્કિંગ જોવું પડશે એનું છે કે નહીં. જો આ સામે દેખાય ને તે મંદિર છે, મંદિરનું પાર્કિંગ હોય તો બહુ સારું છે. પાર્કિંગ વગર તો અહીંયા ગાડી મુકાવી છે જ નહીં, બહુ રિસ્ક છે એવું છે. જોઈએ તો ખરા હવે પાર્કિંગ અહીંયા આગળ છે કે નહીં. અને પણ લીગલી મંદિરનું પાર્કિંગ જોઈએ આપણે એમ, કે જેથી સેફ પાર્કિંગ કરી શકાય આપણાથી. જો ભાઈ અત્યારે છે ને મેં બાઇક પાર્કિંગ તો અહીંયા આગળ છે નહીં કોઈ જગ્યાએ બાઇક પાર્કિંગની વ્યવસ્થા. પણ કેવું છે કે તમે નજીકમાં જે પ્રસાદ આપતા હોય, પ્રસાદ છે, ફૂલ ચડાવવો છે, એ બી જગ્યા પર તમે બાઈક મૂકો ને તમારે નજીક પ્રસાદ લેવાનો. તમને તો બાઈક આપણી લોકો સાથે મતલબ એ રીતનું છે. અને સામે સિદ્ધિવિનાયક મંદિર છે, અંદર કેમેરો એલાઉડ છે નહીં, એટલે હું નોર્મલ શૂટ કરી લઉં છું. પછી સ્ટ્રિક્ટલી મોબાઈલ એલાઉડ નથી, મતલબ આ એલાઉડ છે નહીં, તો હું પછી આ મોબાઈલ આ કેમેરો મૂકીને જઈશ લોકરમાં આવ્યું છે. અને આપણી સામે જે છે ને આ રહ્યું સિદ્ધિવિનાયક મંદિર. અહીંયા છે સિદ્ધિવિનાયક એન્ટ્રી છે, આ સિદ્ધિવિનાયકનું મેઇન એન્ટ્રી ગેટ. જો સિદ્ધિવિનાયક મંદિર અહીં સામે જ છે, અને આ દાદર એરિયા છે, દાદરમાં સિદ્ધિવિનાયક મંદિર જો આ સામે છે. તો આપણે પણ અહીંથી હવે શ્રી ગણેશ કરીને એન્ટ્રી લઈએ છીએ સિદ્ધિવિનાયક મંદિરમાં, અને ગણપતિના દર્શન કરીશું અને ગણપતિને કહીશું. બસ આપણા વ્લોગ અને આપણા યુટ્યુબને બસ થોડું આગળ લઈ જાય, પ્રાર્થના છે ભગવાનની એવી. જો ભાઈ આપણે કેમેરો સબમિટ કરાવ્યો છે અત્યારે, અને મને ચાવી અને મારા કેમેરા માટે લોકર આપી દીધી છે, ગોપ્રો સબમિટ થઈ ગયો છે. અને આ પાર્કિંગ માટેનું છે, આ પ્રસાદીના પાર્કિંગ માટે છે. અને આ સિદ્ધિવિનાયક મંદિરનો મેઇન ગેટ છે, અહીંયાથી એન્ટ્રી છે. આગળ મોબાઈલ ને બધું એલાઉડ છે ને, કેમેરા ને મોબાઈલ બધું. તો આપણે અંદર દર્શન કરી લઈએ, અને આ છે ને હાથમાં પ્રસાદ ને એ છે, તો અહીંયા સબમિટ કરાવી દે છે. મોબાઈલ અહીંયા સબમિટ કરાય, કેમેરા સબમિટ નહીં કરાવી દઉં આપણે. આ પ્રસાદ અંદર આપણે ચડાવવાનું છે, તો અહીંયાથી એન્ટ્રી છે આપણી. ચાલો જય ગણેશ. અહીંયાથી સિદ્ધિવિનાયક મંદિરમાં એન્ટ્રી છે, આપણે અહીંયાથી આવ્યા છીએ પાથરી જોવા. અને અહીંયાથી અંદર જવાનું છે આપણે મંદિરમાં. મોબાઈલનું શૂટિંગ બહુ એલાઉડ છે ને, એટલે કરું ને બહુ. દર્શન સરસ થઈ ગયા છે, મંદિર છે, મંદિરની બહાર હું બેઠો છું. આ પ્રસાદ છે અને બસ ફૂડ સ્ટેન્ડ હતું જેથી હું મારો ફૂડ લઈ આવ્યો છું, અને મંદિરની બહાર બેઠો છું. મંદિરમાં સ્ટ્રિક્ટલી મોબાઈલ એલાઉડ નહોતો ભાઈ, એટલે કોઈ રીતે આપણે એમનો રૂલ્સ ફોલો કર્યા છે. બસ અત્યારે એક્ઝિટ થઈને આપણે ક્યાં જવાનું છે તમને કહું છું. જય ગણેશ. તો સરસ સિદ્ધિવિનાયકના દર્શન થઈ ગયા છે, અને એકદમ ઓછી ભીડ, ભીડ એટલે મતલબ નોર્મલ હવે ભીડ હતી, ઇઝીલી દર્શન થઈ ગયા. નેક્સ્ટ લોકેશન છે આપણું ગેટ વે ઓફ ઇન્ડિયા, ચર્ચ ગેટ. આ રીતે સિદ્ધિવિનાયક મંદિર આ સામે, આપણી સામે સિદ્ધિવિનાયક મંદિર છે. અને આપણે અહીંયાથી નીકળવાનું છે આગળ ગેટ વે ઓફ ઇન્ડિયા. ગેટ વે ઓફ ઇન્ડિયા સ્કીપ કરવાનો હતો, સ્કીપ મીન્સ કે ટાઈમ ચેન્જ કરવાનો હતો કે રાત્રે જવું, પણ ત્યાં પાર્કિંગ મળી હશે એવું કીધું છે, એટલે જોઈએ હવે. પાર્કિંગ મળ્યું તો આપણે જઈશું, તો પાર્કિંગ વગર તો બહુ આગળ રિસ્ક છે, કારણ કે બાઇક અહીંયા આપણી જમા થઈ જાય પછી બહુ અઘરું છે કે આપણે એને ઇઝીલી છોડાઈ શકીએ એમ. કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો છે બધી,
જો ખાલી બિલ્ડિંગ છે, પાર્કિંગ નથી, બહુ જ પ્રશ્ન છે. જગ્યાનો તો પ્રશ્ન છે, આ લોકો ઊંચા ઊંચા જાય છે. જો આપણે સામે જુઓ, બિલ્ડિંગ જો તમે કેટલી બધી લાંબી છે. આ બિલ્ડિંગ જો તમે, ખતરનાક લાંબી છે ભાઈ. કેટલા બધા ફ્લોર છે એમાં. આ વિડીયોમાં તમને લાગતું હશે એવું નાની એમથી, પણ રિયલમાં અત્યારે છે ને એટલી બધી ઊંચી છે ને કે આપણે બુર્જ ખલીફા જેવી લાગે છે. બોમ્બેને બુર્જ ખલીફા ખતરનાક ઊંચી છે ભાઈ. ઊંચું હું મારી જોવાતું નહીં ચાલુ ગાય ડ્રાઇવિંગ પર. કેટલી બધી ઊંચી છે, આ ફ્લોર કેટલા છે કોને ખબર, પણ ખતરનાક ઊંચી છે આ બિલ્ડિંગ. આ લોકોને ઉપર જ ઊંચું જ જવું પડે, કેમ કે આજુબાજુ જગ્યા જ નથી. આમાં આ બિલ્ડિંગમાં પાર્કિંગમાં હો 5-6 કરોડ પાર્કિંગમાં હશે, જગ્યા જ નથી. તમે બોમ્બેમાં પહેલે જ કહે છે ને કે બોમ્બેમાં રોટલો મળે પણ હોટલો ના મળે રહેવા માટે. જમવા માટે ગમે જગ્યા જમવા માટે મળી જાય, પણ રહેવા માટે તમે જગ્યા સુધી ઇમ્પોસિબલ છે ભાઈ મળે તો. મારી રાઈટ સાઈડમાં છે મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય, મેઇન ઓફિસ છે ભાઈ મુંબઈ મહાનગરપાલિકાની. જો અને એકદમ આલિશાન રાજા મહારાજા જમાનાની, મહારાણા સોરી શિવાજી છત્રપતિ શિવાજી મહારાણા જમાનાની છે ભાઈ. આ સાપેની ઓફિસ છે અને રાઈટ સાઈડ પણ જજો બૃહમુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય છે ને, જોરદાર અને એકદમ ક્લીન સિટી છે મુંબઈ પણ. યાર જો નીચે જો લેફ્ટ સાઈડ આઈ થિંક હવે આપણે ગેટ ઓફ ઇન્ડિયા પર આવી ગયા છે. મતલબ એ સર્કલ કે આગે, હા ગેટ ઓફ ઇન્ડિયા પાર્કિંગ કિધર, મતલબ વો સર્કલ ઘુમા કે આગે, હા હા ઓકે, મતલબ આગે આગે જાને કા ડ્રાઉન ને લેને કા, હા ઓકે દેખ રહી, હા ઓકે. ઓર ગેટ ઇન્ડિયા કે, ઓ ગેટ ઓફ ઇન્ડિયા ઇસ તરફે ઉધર હી મે, ઓકે મતલબ પીએન પાર્કિંગ હે ને, ઓકે બસ વહી જઈએ, થેન્ક યુ. તો ભાઈ એક્ઝેટ આ સામે છે આપણી ગેટ ઓફ ઇન્ડિયા અને પાર્કિંગ પણ અવેલેબલ છે, એટલે કોઈ ચિંતા છે ને ભાઈ. મને કે પાર્કિંગ અવેલેબલ નથી એટલે આરામથી આપણે ત્યાં ફોટોશૂટ કરી શકીશું. ભાઈ લોકલ અહીંના છે ને એ ભાઈ દ્વારા માહિતી એવી મળી. જો આ છે ને આ ઓબેરોય હોટેલ છે આપણી એક્ઝેક્ટ સામે છે ને, હોટેલ ઓબેરોય છે ને જબરજસ્ત, અને એની એક્ઝેટ આગળ છે હોટલ તાજ, અને આ બધું છે ગેટ ઓફ ઇન્ડિયા. બતાવું તમને, મેં સ્ટોપ લેવાનો નથી આગળ. આ હોટલ વગેરે છે અને આ જે કવર લગાવે છે ને એ તાજ હોટલ છે. આપણે સ્ટોપ લેવાનો નથી કેમ કે પાર્કિંગ થોડું દૂર છે, અને એમ પણ આપણે છે ને એને મતલબ ગોલ રાઉન્ડ લઈ લઈશું અહીંથી તો ઇઝીલી આપણને હોટલ તાજ બધી આપણને મળી દેખાઈ જશે, મતલબ ફ્રન્ટ સાઈડથી એનો વ્યૂ. ઓકે સહી 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 જા રહે હમ લોગ, સહી જા રહે બધા, સહી મતલબ જાણા હતા. યે લેફ્ટ સાઈડ મેં હે હોટલ તાજ, જિસકા બેઝિક રૂમ કા કિરાયા કિતના હૈ પતા હૈ પર નાઇટ કા, 20,000, 20,000 રૂપિયે હૈ એક નાઇટ કે. और अपने एग्जिट सामने है गेटवे ऑफ इंडिया, जबरदस्त बराबर चाल जी तुम्हारा व्यू जो तो. अना लेफ्ट साइड से ताज होटल, अना आज से गेटवे ऑफ इंडिया अपनी राइट साइड जो, अना आज से एंट्री होटल ताज ओबेरॉय नी.
થોડા આગળ નીકળી જઈએ આપણે. અહીંયા આગળ એને વોર્નિંગ આપી છે ભાઈએ કે ભાઈ તમે બાઇક છોડતા ના, મીન્સ કે બાઇક જે ત્યાં મૂકીને જતા ના તો ફાઇન લાગશે. ફાઇન પણ જેવો તેવો નહીં લાગે એમ. જો હોટેલ ઓબેરોય છે ને, જબરજસ્ત ઊંચી, અંદર મેમ્બર ઊભા પણ છે આ વિન્ડો પર, પણ તમને આઈડી દેખાય જ નહીં. અને અહીંથી એન્ટ્રી છે ઓબેરોયની. આ છે ગેટવે ઓફ ઇન્ડિયા. બસ ગેટવે ઓફ ઇન્ડિયામાં જવું હોય તો ત્યાં પાર્કિંગ કરીને આપણે અહીંથી એન્ટ્રી છે એની, અને અંદર ફોટો શૂટ કરી શકાય એવું છે. અને સામે છે તાજ હોટલ. આપણી સામે છે આ ગેટવે ઓફ ઇન્ડિયા, આ સાઈડ છે હોટલ તાજ. અને હું અહીંથી હવે નીકળીશ. આપણું નેક્સ્ટ લોકેશન છે બાંદ્રા, બાંદ્રા અને જુહુ, જ્યાં છે અમિતાભ બચ્ચનનું ઘર, પછી શાહરૂખ ખાનનું ઘર જુહુમાં છે, અક્ષય કુમાર, ઋતિક રોશન, શિલ્પા શેટ્ટી, આલિયા ભટ્ટ બધા જ તૈયાર છે જુહુમાં. તો બોલિવૂડ સ્ટારના ઘર છે એ સાઈડ મતલબ. અને અહીંથી જો ઇન્ડિયા ગેટવે ઓફ ઇન્ડિયાની એન્ટ્રી છે અહીંથી આ રાઈટ સાઈડથી. પણ આપણે તો ગેટવે ઓફ ઇન્ડિયા ઘણી બધી વાર આવી ગયા છે. આપણે આ જો આવી રીતના આ મુંબઈ દર્શનની બસના જે મેમ્બર હોય એ બધા આગળ મુંબઈ દર્શનની બસ ઊભી રહે, અહીં ચાલતા આવવાનું અને સીધી એન્ટ્રી છે ટિકિટ.